मित्रों गुड मॉर्निंग एवरीबॉडी। अब धोरण दस के अंदर गुजराती में आपने 16 पार्ट से कंप्लीट आपने चला लिया है। अब 70 नो पार्ट जे गजल मां आ गजल एक घनी कहेवा जेना लेखक एना कवि कही आपने गजलकार कही तो चले घनी दही वाला टाइटल से दिवसों जुदाई ना जाए सु जाए थे दिवसों जुदाई ना जाए थे। अब हम तो खाते थे हमने टाइटल ऊपर जैसे क्या लगा ये जुदाई की बात करें। अब जुदाई तो कड़ी कड़ी हुआ है आज जुदाई शब्द घना बजा आप ना हो पाए अपने एक बिजाने बोला था कोई है जुदा पड़ी तो है जुदाई मानस मृत्यु पावे तो अपन जुदाई अपने जुदाई તેના ટાઇટલ ઉપરથી આપણને ખ્યાલ આવે આ ગઝલ ઘણી દહી વાળા સરસ મજાની ગઝલ છે ખાલી થોડુંક ધ્યાન આપો તો આવી જાય એવું છે। અબ્દુલ ઘણી દહી વાળા તેઓનું મૂળ નામ છે તેમનો જન્મ સુરતમાં થયો હતો તેમણે પ્રાથમિક શાળા સુધીનો અભ્યાસ કર્યો જો પ્રાથમિક શાળા સુધીનો અને પોતે શું કરતા હતા દરજી નામ અને એમનું મહત્વનું પદાર્થ શેમાં છે ગઝલમાં અને ઘણી દહી વાળાનું એનું ગઝલમાં છે ગાતા ગાના મહે પછી જે મધુર ગનીમત ધીરા તેમના ગઝલ પુસ્તકના સંગ્રહો છે। આ ગઝલ ગુજરાતમાં ખૂબ જાણીને ગયેલી જો આ ગઝલ છે એ ગુજરાતની અંદર ખૂબ સરસ રીતે ગવાય છે અને ખૂબ સરસ રીતે જાણીને થયેલી છે। પ્રેમની ગંભીરતા બધું બરાબર પ્રેમની ગંભીરતા ઉદાત્તતા ને સુંદર ઉપમાઓ દ્વારા આ ગઝલમાં મૂક્યા છે। પ્રથમ શેરમાં જીવન તરફની આશાઓનો સંકેત છે આજે ભલે જુદાઈના દિવસો પણ એક દિવસ આ જુદાઈ આજે ભલે જુદાઈના દિવસો છે પણ એક દિવસ એવો આવશે કે જે શેમાં પરિણામ છે મિલન એટલે કે ભેગા થવાનું પરિણામ છે। એટલું જ નહીં પણ શત્રુઓ બીજા માણસના મન સુધી જવું પહોંચવું એ બહુ મોટી વાત છે। બહુ દૂર દૂર સુધી જવું એ અગત્ય નથી પણ કોઈ માણસના મન સુધી તમે પહોંચો એ મહત્વનું છે અને પહોંચવું બહુ જ મહત્વનું છે। જો પછી પ્રિય પાત્રને પોતાનાથી ઊંચે સ્થાપી પોતાનું જો પ્રિય પાત્ર હોય એને ઊંચું સ્થાપી છેક સુધી સાથ નિભાવવાની વાત પણ રાજરાણીના ચીર રંગનાની ચુંદડી અને કફન પ્રતીક દ્વારા રજૂ કરે છે। કફન શબ્દ તમને ખબર છે કે તો માણસ મૃત્યુ પામે એટલે એના ઉપર ઓઢાળવાનો કફડો। અંતિમ શેરમાં પ્રેમની ચરમ ભવ્યતા વ્યક્ત થઈ છે જો હૃદયની આગ વધી બીજો બરાબર જો હૃદયની આગ વધી ઘણી તો ખુદ ઈશ્વરે જ કૃપા કરે તમારા હૃદયની અંદર આગ વધી જાય તો તમને કોણ મદદ કરે ભગવાન ખુદ ઈશ્વર જ મદદ કરે। કોઈ શ્વાસ બંધ કરી ગયો કે પવન ના જાય ઓ ઉપર કપડું ઉડાડી ગયું કે આને કે પવન ના જાય અગન સુધી માં જુદાઈની પીડા વધી તો મૃત્યુ સામે આવી ગયું તો શું કહે છે જુદાઈની પીડા વધી જુદાઈની પીડા વધી તો કહે છે કે મૃત્યુ આવી ગયું સામે પીડા પવન સુધી એટલે કે બહાર નીકળે એની પહેલા શ્વાસ બંધ થઈ ગયા એ ચરમ ક્ષણ પર આવીને ગઝલ અહીંયા પૂરી થાય છે જુદું બરાબર હવે અંદર જોવાથી ગઝલની અંદર શું આવે છે બહુ સરળ જ છે કારણ કે બહુ એની અઘરી છે દિવસો જુદાઈના જાય છે એ જશે જરૂર મિલન છે દિવસો જુદાઈના જાય છે અને કહે છે કે જરૂર કે મિલન સુધી જવાના છે મારો પાપ ચાલીને લઈ જશે હવે શત્રુઓ જ શત્રુ એટલે કે મારા જે દુશ્મનો છે એ જ મને હાથ પકડી અને મારો પાસ ચાલી અને મને જરૂર થી લઈ જશે ત્યાં સુધી મિલન સુધી તો સરસ મજાનું ન દારા ન ગગન સુધી ન ઉન્નતિ ન પતન સુધી અહીં આપણે તો જવું હતું ફક્ત એક મેકના મન સુધી તો પહેલાં કીધું ને કે ક્યાંક દૂર સુધી તમે ના જાણો ચાલશે તો કોઈ વ્યક્તિના મન સુધી પહોંચશો
न धारा, धारा એટલે પૃથ્વી, ગગન એટલે આકાશ, અહીં ઉન્નતિ ન પતન સુધી એટલે કે વિનાશ સુધી. અહીં આપણે તો જવું હતું, આપણે તો ખાલી જવું હતું ફક્ત એક મેઘના મન સુધી. એટલે ગઝલની અંદર શું કહે છે કે દેહ પૃથ્વી પર જવું તું, નહીં આકાશ ઉપર જવું તું, નહીં ઉન્નતિ એવી કરવી હતી કે પતન કે વિનાશ થાય એવું નથી જો, પણ ખાલી અહીં આપણે જવું હતું ફક્ત એક મેઘના મન સુધી પહોંચવું હતું. તમે રાગના છો રતન સમા, ન મળે હો હે અશ્રુ ગુણવાન, જો અરજ કબૂલ હો આટલી તો હૃદયથી જાઓ નયન સુધી. જો હૃદયથી ક્યાં કહે છે એની આંખ નયન છે, એની આંખ દ્રષ્ટિ સુધી જાઓ કહે છે. તમે રાજરાણીના થી છો, અમે રંગ નારની છું, રંગ એટલે ગરીબ જે સ્ત્રી હોય એની ચુંદડી એટલે કે એની જે સાડી હોય કેવી હોય ફાટેલી એવી હોય. તમે બે ઘડી રહો અંગ પર, તમે કેટલી ઘડી રહો છો અંગ ઉપર, આપણા શરીર ઉપર કેટલી, બે ઘડી, અને અમે સાથ દઈએ કફન સુધી. અને અમે તો ક્યાં સુધી તેનો સાથ કરીએ છીએ, કફન સુધી છે. જો હૃદયની આગ વધી ઘડી તો ખુદ ઈશ્વરે કૃપા કરી, એટલે કે હૃદયની આગ વધી ગઈ તો ઘડી શું કે છે, ઘડી દેવાલા કે ઘડી તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી, કોઈ શ્વાસ બંધ કરી ગયો કે પવન ન જાય અગ્ન સુધી. એટલે કે જ્યાં અગ્નિ છે ત્યાં પવન ના જાય, ત્યારે માણસને કોઈ અગ્નિ સંસ્કાર કરતા હોય કે પવન ના જાય એવું કરતા હોય તો કોઈ શ્વાસ બંધ કરી ગયું કે પવન ના જાય અગ્ન સુધી, એટલે કે અગ્ન થી સુધી કે પવન ના જાય. તો અહીંયા આપણી આ ગઝલ છે પૂરી થાય. સ્વજન સુધી કોણ લઈ જશે, તો કોણ લઈ જાય, મિત્રો, ઈશ્વર, દુશ્મનો કે ઘરે, એ મને તમારે નીકળ સાચો શોધવાનો. અને આ વિકલ્પો તમારે જો આ વખતે 30 માર્ક્સનો ઓબ્જેક્ટિવ આપવાનું કહે છે તમને ગવર્મેન્ટ, તો તમારે ધ્યાન રાખવાનું બરાબર. પછી તમારે એના ટાઈટલ અને એના જે લેખક હોય કે કવિ હોય ગઝલકાર હોય એ બધું તૈયાર કરી દેવાનું. આ બધું ઓબ્જેક્ટિવ બહુ તૈયાર કરજો, આ વખતે બેઠા બેઠા ઘેરે કામ કંઈક કરજો,